ધોરણ ત્રણ વિષય પર્યાવરણ આસપાસ એટલે પર્યાવરણ હવે જોઈશું પર્યાવરણમાં પાઠ ત્રણ પાણી જ પાણી શું નામ છે પાઠનું પાઠ ત્રણ પાણી જ પાણી તો પાણી વિશે આપણે જોઈશું તો હવે જોઈએ પાણી વિશે આપેલું છે એ વાંચીશું પાણી તમે ના બગાડો આ પાણી અનમોલ છે શું કહે છે આપણને પાઠમાં કે પાણી તમે ના બગાડશો પાણી શું છે અનમોલ છે એટલે પાણી શું છે આપણા માટે અનમોલ છે ને પાણી આપણે વેસ્ટ કરવું જોઈએ ના કરવું જોઈએ આપણે જોઈતું જરૂર પૂરતું હોય તેટલું જ પાણી આપણે વાપરવું જોઈએ પાણી બચાવવું પડે અમુક જગ્યાએ એવા બધા સૂત્રો લખેલા હોય છે ને જળ એ જીવન છે એટલે પાણી જ આપણા માટે જીવન છે ને પછી જળ બચાવો એવું બધું લખેલું હોય છે તો આપણે શું કરવું જોઈએ પાણીનો બગાડ ના કરવો જોઈએ અને પાણીને બચાવવું જોઈએ તો પાણી તમે ના બગાડો આ પાણી અનમોલ છે જીવતરનો એના વગર છેડો આ પાણી અનમોલ છે શું છે જીવવા માટે એના વગર છેડો નથી આપણે પાણી વગર જીવી શકીએ ના જીવી શકીએ આપણે પાણી પીવા જોઈએ ને પછી નાહવામાં કપડાં ધોવામાં ઘર સફાઈમાં બધામાં પાણી જરૂરી છે અને પહેલાં તો જીવન જીવવા માટે પીવા માટે જ પાણી જોઈએ આપણે મનુષ્યને એટલા માટે જીવતરનો એના વગર છેડો તો જીવવા માટે પાણી જીવવા પાણીથી જ આપણે જીવી શકીએ પાણી વગર માણસ જીવી ના શકે તો આ પાણી અનમોલ છે તો હા આ પાણી અનમોલ છે એ આપણે જાણ્યું કે પાણી વગર આપણે ના જીવી શકીએ તો પાણી આપણા માટે શું કહેવાય અનમોલ કહેવાય ને પછી ઝરમર ઝરમર વરસાદ વરસતો નદીઓ નાળાને તળાવ છલકાવતો શું કહે છે ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને નદીઓ નાળાને તળાવ છલકે છે જેમ આપણે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો બહુ બધો વરસાદ આવે છે ને નદી નાળા છલકાઈ જાય છે ઝરમર ઝરમર વરસાદ વરસે છે નદી નાળા તળાવ છલકાઈ જાય છે પછી સાગરમાં ચડતો થઈ ઘોડો આ પાણી અણમોલ છે તો શું છે સાગરમાં ચડતો થઈ ઘોડો આ પાણી અણમોલ છે દેખો આ વરસાદનું દ્રશ્ય આપેલું છે ને પછી હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું શું કહે છે જે હિમાલયમાં હિમગીરીની ટોચ છે ત્યાં શું થાય છે બરફ બની જાય છે અને ઉકળતા વરાળ થઈ ઉડતું તો શું થાય છે પાણી વરાળ થઈને ઉડી જાય છે જ્યારે બહુ જ બધી ગરમી પડે ત્યારે જે વરસાદ જ્યારે બહુ બધી ગરમી પડે ત્યારે પાણી શું થાય છે વરાળ સ્વરૂપે આકાશમાં જાય છે પછી એ વાદળ બનીને વરસાદ રૂપે ધરતી પર આવે છે તો ઝરણાના ગીતના છેડો આ પાણી અનમોલ છે તો ઝરણાનો ગીતનો છેડો અને આ પાણી શું છે અનમોલ છે પછી ખેતીવાડીને ઝાડવા જીવાડતું પશુ પંખીને પ્રેમથી એ પોષતું તો ખેતીવાડીને ઝાડવા જીવાડતું અને પશુ પંખીને પ્રેમથી પોષતું માનવીની રગરગમાં દોડે આ પાણી અનમોલ છે તો માનવીની રગરગમાં પાણી દોડે છે જેમ કે મનુષ્યને પાણી વગર ના ચાલે પાણી પીવીશું તો આપણે જીવી શકીશું મનુષ્યને જીવવા માટે હવા પાણીને ખોરાકની જરૂર પડે એમાં પાણી તો ખૂબ જ મહત્વનું છે જો પાણી વગર આપણે માણસ જીવી ન શકે દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું જ્યારે દુકાળમાં અમુક વાર એવો સમય આવી જાય વરસાદ બી ના વરસે તો દુકાળ પડી જાય તો એ આપણા માટે દુઃખનો સમય કહેવાય ને દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું પૂરની પ્રચંડ હતાએ હૈયું હલાવતું તો અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી તો ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે પૂર આવ્યું હશે પછી અમુક જગ્યાએ વરસાદ નહીં પડ્યો હોય જ્યાં વરસાદ ના પડ્યો હોય જ્યાં પાણીની કમી હોય ત્યાં દુષ્કાળ પડ્યો કહેવાય ને જ્યાં બહુ જ વરસાદ આવ્યો હોય ને બહુ બધું પાણી આવ્યું હોય તો એ પૂર આવ્યું કહેવાય ને એવી રીતના કૂવા નળ ડંકીમાં ડોકાતું આ પાણી અનમોલ છે શું કહે છે કૂવા નળ ડંકીમાં ડોકાતું આ પાણી અનમોલ છે તો આ પાણી શું છે આપણા માટે બહુ અનમોલ છે ને પાણી આપણે સાચવીને વાપરવું જોઈએ હવે જોઈશું પેજ નંબર 21 ઉપર શું તમે પાણી પર કોઈ ગીત કે કવિતા જાણો છો તો વર્ગમાં ગાઓ તો આપણે હમણાં જોઈ ને પાણી વિશે કવિતા બરોબર એ તમારે શું કરવાનું વાંચી જવાની પછી પાણી શું કરે છે આ કવિતામાં તેવી કઈ કઈ બાબતો છે તો પાણી શું કરે છે તો જીવવા માટે પાણી અનમોલ છે ખેતીવાડીને ઝાડવા પાણી વિના ઉગે ના ઉગી શકે કોઈ બી વનસ્પતિ કોઈ બી ઝાડ કે એ બધું શું છે પાણી વગર ના ઉગી શકે એટલે આપણને એવું કીધું છે કવિતામાં ખેતીવાડીને ઝાડવાને જીવાડતું તો ઝાડવાને જીવવા માટે પાણીની જરૂર પડે ને એવી રીતના આ બધી બાબતો પાણી વિશે કરી છે હવે નીચે જોઈશું વિચારો અને લખો તો જ્યાં પાણી જરૂરી હોય તેના માટે સાચું કરો તો આપણે જોઈએ જ્યાં પાણી જરૂરી તેના માટે સાચું તો રમત રમવામાં પાણી જરૂર પડે ના
પછી લખવામાં ના, પંખો ચલાવવામાં ના, ગાવામાં ના, ચા બનાવવામાં પાણી જરૂર પડે તો સાચું, ચિત્ર બનાવવામાં હા, ચિત્ર બનાવવામાં પેઇન્ટર આપણે પાણીની મદદથી જ પીછી રંગ પૂરે ને, પીછીથી રંગ પૂરે તો પાણીની મદદથી પૂરે. પછી હોડી ચલાવવામાં હા, પાણી હોય તો જ હોડી જશે ને આગળ, એવી રીતના. પછી માટી ગૂંધવા તો સાચું, માટી ગૂંધવા બી પાણીની જરૂર પડે. આ કુંભાર લોકો છે માટલા ઘડે તો માટી ગૂંધવા માટે પાણીનો ઉપયોગ કરે છે. તો પાંત પહેલાં માટી લેશે, પછી એને પગથી ગૂંધે, પછી એની અંદર પાણી રેડે ને, ત્યારે જ બધું બને ને માટલા ને એવું બધું. પછી વૃક્ષો ઉગાડવા, તો પાણી વગર વૃક્ષો ઉગે તો ના ઉગે, પ્રાણી વગર કદી વૃક્ષો ના ઉગે. તો વૃક્ષો ઉગાડવા માટે શું જોઈએ? આપણે પાણી જોઈએ. પછી વિચારો અને લખો, નીચે શું આપેલું છે? વિચારો અને લખો. તો પાણી વગર તમે શું કરી શકો છો? તો પાણી વગર આપણે શું કરી શકીએ? તો એ આપણે લખીશું. તો પાણી વગર આપણે રમી શકીએ, બોલી શકીએ, ચાલવાની અને ભણવાની ક્રિયા કરી શકીએ છીએ. અને નીચે શું આપેલું છે? પાણી વગર તમે શું ન કરી શકો? તો પાણી વગર આપણે તરસ ન છીપાવી શકીએ ને, તો પછી રસોઈ ન બનાવી શકીએ, સ્નાન ન કરી શકીએ, અને કપડાં વાસણ બી પાણી વગર ન કરી શકીએ. હવે નીચે શું આપેલું છે? પાણી વધારે અથવા ઓછું. તો નીચેની પ્રવૃત્તિઓ પ્રાણીની જરૂરિયાત મુજબ ગોઠવો. તે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો. તો સ્નાન કરવા, પીવા માટે, ઘર સાફ કરવા, ખેતરમાં પાણી આપવા, માટી ગૂંધવા અને રાંધવા. તો સ્નાન કરવા, તો ખેતરમાં પાણી આપવા. પછી હવે જોઈએ આપણે એને શું કરવાનું છે? જરૂરિયાત મુજબ ગોઠવવાનું છે. તો જે કામમાં પાણી વધારે ઉપયોગ હોય તે આપણે ગોઠવવાનું. તો સૌથી પહેલાં ખેતરમાં પાણી આપવા, ખેતરમાં પાણી નાખીએ, પાણીથી પહેલાં આપણે અનાજ વાવીએ, બીજ નાખીએ, પછી વરસાદ આવે ખેતરમાં પાણી નાખીએ તો જ આપણે અનાજ ખાઈ શકીએ ને. પાણી નાખીશું તો જ અનાજ ઉગશે ને. તો આપણે ખાવા માટે પહેલાં ખેતરમાં પાણી નાખવું જરૂરી છે, જે અનાજ હોય એનાથી આપણે ખાઈ શકીએ. પછી ઘર સાફ કરવા, તો હા, ઘર સાફ કરવા માટે બી કોઈ બી આપણે સાફ સફાઈ કરીએ, મેલું હોય તો એને ધોવા માટે પાણીનો ઉપયોગ થાય, તો ઘર સાફ કરવા માટે બી પાણીનો ઉપયોગ થાય છે. પછી સ્નાન કરવા, તો નાહવા માટે બી પાણીનો ઉપયોગ થાય. પાણી વગર આપણે નહીં શકીએ, ના નહીં શકીએ. પછી માટી ગૂંધવા, તો માટી ગૂંધવા પાણીનો ઉપયોગ થાય. માટી ગૂંધે તો જ કુંભાર લોકો બનાવી શકે ને માટલા ને બધું. પછી રસોઈ કરવા, હા, રાંધવા માટે તો આપણે પાણી વગર લોટ ના બાંધી શકીએ, પાણી વગર ભાત ના મૂકી શકીએ, આ બધું પાણી વગર થઈ શકે ના થઈ શકે. આપણે શાક સમાર્યું હોય તો એને પહેલાં પાણીથી ધોવું પડે, પછી એને વઘારીએ, તો વઘારમાં બી આપણે પાણી નાખવું પડે ને. તો સમજી લેવાનું કે પાણી વગર આપણે રસોઈ ના બની શકે. પછી પીવા માટે, તો હા, પાણી પીવા માટે અત્યંત જરૂરી છે, કેમ કે પાણી પીધા વિના માણસ જીવી શકે ના જીવી શકે. તો આપણે પાણી ખેતરમાં પાણી આપવા માટે, ઘર સાફ કરવા માટે, સ્નાન કરવા માટે, માટી ગૂંધવા, રાંધવા માટે અને પીવા માટે પાણી ઉપયોગી છે. તો તમારે બાળકો, હવે તમારે શું કરવાનું? પાણીનો બચાવ કરવાનો. અને પાણી આપણા માટે શું છે? અણમોલ છે પાણી. પાણીને બહુ વેસ્ટ ઉપયોગ ના કરવો જોઈએ, પાણીને બચાવવું જોઈએ. હવે જોઈશું પાછળ પેજ નંબર 22 ઉપર. તો પેજ નંબર 22, તો પાણી ક્યાંથી મળે છે? શું છે આપણને? શું કીધું છે પાઠમાં? પાણી ક્યાંથી મળે છે? તો નદી, તળાવ અને ઝરણા વિશે ગીત ગાયું. આપણે વિવિધ જગ્યાએ પાણી મેળવીએ, અને તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો આપણે જોઈશું. તો આપણને પાણી ક્યાંથી મળે છે વપરાશ માટે તે જોઈએ. તો પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યા હોય તેના પર ગોળ કરો. તો તળાવ, કૂવો, ટ્યુબવેલ, જળધોધ, હેન્ડપંપ, નદી, ઝરણું, નળ, ટાંકી, દરિયો અને ગરમ પાણીનું ઝરણું. તો આમાં શું કરવાનું છે? તમારા ઘરની આજુબાજુ આ જે બી હોય પાણી માટેનું, પાણી મેળવવા માટેનું કૂવો, કોઈની આજુબાજુ કૂવો હોય, કોઈની આજુબાજુ તળાવ હોય, કોઈની આજુબાજુ ટાંકી હોય, તો એમાં તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાના છે. પછી વિચારો અને લખો. તો આમાં તમારે લખવાનું છે, શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું? તો ક્યાં? તો લખવાનું. તમે કોઈ જગ્યાએ જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું? તો લખવાનું. હા, અમે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા, ત્યાં તુલસી શ્યામ નામના સ્થળે ગરમ પાણીના કુંડ જોયા હતા. અને તુલસી શ્યામ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. તો સૌરાષ્ટ્રના પ્રવાસમાં ગયા હતા ત્યાં શું છે? તુલસી શ્યામ કરીને જોવાલાયક સ્થળ છે. તુલસી શ્યામ જૂનાગઢમાં આવેલું છે અને ત્યાં ગરમ પાણીના કુંડ છે. ત્યાંથી શું આવે છે? જમીનમાંથી ગરમ પાણી બહાર આવે છે. પછી તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે? જો હા, તો નદીનું નામ લખો. તો હા, મારા શહેરમાં અમદાવાદમાંથી નદી પસાર થાય છે અને તેનું નામ શું છે?
साबरमती से आ रीते तमारे जवाब में लखवानुं के हमारा शहर में अमदावादमांथी नदी पसार थाय छे अने तेनुं नाम साबरमती छे। तमे जाणता होय तेवी बीजी नदीओना नाम लखो तो नर्मदा, तापी, महिसागर, बनास, सरस्वती, रूपेण, मेघो, हाथमती, वांत्रक, सेढ़ी, दमण, गंगा, भादर, मच्छू, शत्रुंजी वगैरह नदीओ लखवानी तमारे। पछी विचारो अने कहो तो घर में तमे पीवानुं पाणी क्यांथी मेळवो छो? तो घर में तो बधाने रोजे पाणी आवतुं होय ने सवारे, तो आपणे एवी रीतना मेळवीए ने पीवानुं पाणी। रोजे सवारे बधाना घर में नळ लगायेलो होय पाणी माटे, पछी तमारे पाणी मेळवा क्यां जवुं पड़े? तो आपणे पाणी मेळवा तो अत्यारे तो बधाना घरे घरे पाणी आवतुं होय, पाणी लावा माटे केटलो समय लागे? तो अमुक वार कोई दिवस पाणी ना आव्युं होय तो बहार बी भरवा जवुं पड़े। आपणे पाणीनो संग्रह करवानी जरूर केम छे? केम के पाणी ए आपणा माटे बहु महत्वनुं छे, पाणी ए आपणा माटे अनमोल चीज छे, तो आपणे एनो संग्रह करवो जोईए, एने जरूरियात पूरतुं साचववुं जोईए। तमारा घरमां पाણીનો સંગ્રહ ક્યાં થાય છે? તો ઘણાના ઘરોમાં ટાંકી ને આવું બધું હોય છે ને પાણીનો સંગ્રહ કરવા માટે। પછી શું તમારી અને તમારી પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી છે? તો કેમ? તો આ બધું તમારે વિચારવાનું છે અને પ્રશ્નો સમજવાના છે। તો હવે આગળનું પેજ નંબર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।